भगवान जगन्नाथ ने 141 मी रथ यात्रा અને આ રથ યાત્રા પૂર્વે ખાસ કરીને જે મામેરાના લાભો મળ્યો છે આ વખતે તે ધીરુભાઈ બારોટ અને મીનાબેન બારોટને મળ્યો છે અને આ વખતે ખાસ પૂજા તેઓ કરી રહ્યા છે દર વર્ષની જેમ તેમને લાભો મળ્યો છે બેન શું કહેશો 18 વર્ષ બાદ જ્યારે તમારો લાભો મળ્યો છે તમને ભગવાન માટે અને શું કહેશો કઈ વિધિ દ્વારા અત્યારે તમે ભગવાનને વધાવશો અમારા 18 વર્ષ પહેલાંનું સપનું હતા સાકાર થયું કહે એવું લાગે છે કે આ સપનું જ શું છે એ ખબર જ નથી પડતી અમે આનંદનો એટલો એ કર્યા છે કે કોઈ એની ભગવાનના આધારે મને વર્ણન કરવાની કોઈ રીતે જ નથી શબ્દ જ નથી મળતા કે કઈ રીતના વર્ણન કરે એટલો આનંદ ઉત્સાહ છે અત્યારે ખાસ વિધિ થનાર છે કઈ વિધિ કરશો અને કેવી રીતે ભગવાનને રીઝવશો બ્રાહ્મણો જે વિધિ કરાવે એ પ્રમાણે કરવાની છે જેવી રીતે કૃષ્ણએ સુદામાની લાજ રાખી એવી રીતે કાળિયા ઠાકોરે અમારી લાજ રાખી છે અને અમારી ધર્મપત્નીનું સપનું 18 વર્ષ પછી પૂરું થયું છે દર દાગીના બધું અમે ભગવાનની રાહ જોઈને છે ક્યારે ભગવાન આવે ત્રણ રથ આવે અને અમારો પરિવાર એ રથની અંદર ભગવાનનું જે દર દાગીના ભગવાનના વાગા બધું અર્પણ કરીએ સરસપુર આવશે ત્યારે તમને કેવી રીતે તમે વધાવવાના છો કેવી રીતે તેમને સ્વાગત કરવાના છો તમે બધાને તો બ્રાહ્મણ વિધિ કરાવે છે પણ આપણા અંદરનો ઉમરકો જેટલો હોય છે કે આપણે ભગવાનને કેવી રીતના કરીએ ભગવાનને જણ જવા ના દે પગ પકડી નહીં કરી દઈએ એવી રીતે આપણને આનંદ થાય અનુભવ થાય તો ભગવાન અમારા જોડે જોડે કાયમ માટે રહે છે શું લાવ્યા છો ભગવાન માટે શું લાવ્યા છો તમે વાઘા ભાર લાવ્યા છે ભારતની સરકાર સુભદ્રાજી માટે લાવ્યા છે જે તમારી શક્તિ એટલી ભક્તિ કરવી છે જ્યારે આવશે મંદિરે અને રણછોડરાયજી મંદિરની અંદર ખાસ તૈયારી કરી દેવામાં આવી છે તેની સાથે મામેરા જેને લીધું છે તે મીનાબેન બારોટ અને ધીરુભાઈ બારોટ પણ ભગવાનને વધાવશે કેમેરા પર્સન સાગર રભારી સાથે દીપિકા કુમાર ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા રંગે ચંગે નીકળી છે ત્યારે અખાડેનો દ્વારા જે રૂટ છે રથયાત્રાનો ત્યાં કર્તવ્ય બતાવવામાં આવી રહ્યા છે જે ભક્તજનો આવ્યા છે તે લોકોને કર્તવ્ય બચાવી અને મનોરંજન પૂરું પાડવામાં આવ્યું છે ખાસ કરીને જે ભગવાન જગન્નાથ છે તે અષાઢી બીજના દિવસે દર્શન કરવા માટે નગરચર્યાએ નીકળતા હોય છે ત્યારે અખાડેનો દ્વારા જે રીતે કર્તવ્યો કરવામાં આવી રહ્યા છે તમામને જે કર્તવ્યો કરી અને મનોરંજન ભક્તજનો જે છે તેમને પૂરું પાડવામાં આવી રહ્યું છે કેમેરામેન રજબારી સાથે દીપક સોલંકી ન્યૂઝ 18 અમદાવાદ ભગવાન જગન્નાથની 141મી રથયાત્રા આજે નીકળી છે અને રાયપુર ચકલા ખાતે ખાસ કરીને વિશેષ આયોજન કરવામાં આવતું હોય છે પૂર્વ ધારાસભ્ય ભૂષણભાઈ આપણી સાથે છે તેમની પાસે જ આપણે જાણીએ ભૂષણભાઈ રાયપુર ચકલા ખાતે જે રીતે રથનું સ્વાગત થતું હોય છે કેવા પ્રકારનું મહત્ત્વ હોય છે જે અનેક દિવસ સુધી ભગવાન જગન્નાથ ભક્તોને મળવા માટે જ્યારે મંદિરથી નીકળીને ભક્તો સુધી પહોંચતા હોય છે અનેક દિવસથી લોકોની તૈયારી હોય છે આ માહોલ તમે આપણે જ જોઈએ છે હાલ જોઈએ છે 141મી રથયાત્રા હવે રથયાત્રા રહી નથી આ લોકયાત્રા બની છે અને સામાજિક સમરસતા સામાજિક સદ્ભાવનાના સંદેશ સાથે કોઈ સમાજની યાત્રા નથી રહી પણ સૌ સમાજના લોકો માટે સૌ સમાજના લોકો સાથે મળીને આ એક જ તહેવાર તમે જુઓ કેટલા ઉલ્લાસથી કેટલા આનંદથી અને એ આનંદથી કે ભગવાન જ્યારે ભક્તને મળવા આખું વર્ષ ભક્ત મંદિરમાં જઈને પ્રાર્થના કરતો હોય પૂજા કરતો હોય એની કીર્તન કરતો હોય અને આપણા ઘેર કોઈ મહેમાન આવ્યું હોય તો આપણે એનું આતિથ્ય કેવું કરીએ તો આ તો સ્વયં ભગવાન આવે છે જોઈએ આપણે જ જોઈએ છે કે જ્યારે ભગવાન અહીંયા આવે છે ત્યારે એની એક ઝાંખી લેવા માટે ને જે લોકોનો ઉત્સાહ છે જે લોકોનો આનંદ છે આ આનંદ એ અલૌકિક આનંદ છે ને ભગવાન મારે ત્યાં આવે છે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે રથ જે છે તે ઢાળની પોળ પહોંચ્યા છે હું રથના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવા માંગીશ કે ભગવાન જગન્નાથ જ્યારે 141મી રથયાત્રા જે છે તે અને નગરચર્યાએ નીકળ્યા છે નગરચર્યાએ નીકળેલા જે બહેન સુભદ્રાના જે રથ છે તેના હું દર્શન કરવા માંગીશ ભક્તોને ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા હું જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ભગવાન જગન્નાથ છે તે બહેન સુભદ્રા તથા ભાઈ બલરામ સાથે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે ઢાળની પોળ ખાતે હાલ જે
રથ છે તે રથ અહીં પહોંચી ચૂક્યા છે. ભગવાનના જે દર્શન કરવા માટે હું કેમેરામેનને કહીશ કે જે ક્લોઝ દ્રશ્યો બતાવે. હાલના જે ઢાળની પોળ પાસે જે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે, ખાસ કરીને જે વાત કરવામાં આવે તો 365 દિવસ સુધી જે ભગવાન જે છે તે દર્શન કરતા હોય છે મંદિરમાં, પરંતુ ભગવાન પોતે અષાઢી બીજના દિવસે તે જે ભક્તો છે, ભક્તો નગરજનો તે લોકોને દર્શન માટે નીકળતા હોય છે. હાલના જે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે તમામ જે ભક્તજનો છે તે રથ માટે નીકળી પડ્યા છે. રથના દ્રશ્યો હું બતાવવા માંગીશ કે જે રથ જે છે તે હાલ ડાળની પોળ પાસેથી પસાર થઈ રહ્યા છે. ડાળની પોળ બાદ જે રાયપુર ચકલા છે તે રાયપુર ચકલા ખાતે આ રથ પહોંચી ચૂકશે. એટલે કે હવે જે નગરચર્યાએ નીકળેલા બલરામ ભાઈ સુભદ્રા તથા જે બેન સુભદ્રા છે તે ભગવાન જગન્નાથજી 141મી રથયાત્રાને લઈને નગરચર્યાએ નીકળ્યા છે, ત્યારે માનવ મહેરામણ જે છે તે માનવ મહેરામણ ઉમટી પડેલું છે. અને ખાસ કરીને જે વાત કરવામાં આવે કે ભગવાન જે છે તે 141મી રથયાત્રાને લઈને નીકળ્યા છે, ખાસ કરીને જે કહી શકાય કે બહેન સુભદ્રાનો જે રથ છે તેના હું દર્શ્યો બતાવવા માંગીશ કે જે રથ ખલાસીઓ ભાઈઓ દ્વારા ખેંચવામાં આવતા હોય છે, ખાસ કરીને જે જગન્નાથ મંદિરથી લઈને સરસપુર ને સરસપુરથી નીચ પરત મંદિર ફરતા હોય છે, ત્યારે ખલાસી ભાઈઓ જે છે તે ખલાસી ભાઈઓ અહીં રથ જે છે તે રથ ખેંચતા હોય છે. રથના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે ભગવાન જગન્નાથ છે તે બહેન સુભદ્રા તથા ભાઈ બલરામ સાથે નીકળતા હોય છે. તમામ જે મેં દ્રશ્યો બતાવ્યા કે જે હાલ ધાની પોળ પાસેથી જે રથ છે તે રથ નીકળી રહ્યા છે, મોટું માનવ મહેરામણ કહી શકાય કે ઉમટી પડ્યું છે. એટલે કે રથ યાત્રા જે અમદાવાદ શહેર ગુજરાત રાજ્યનું મોટામાં મોટું તહેવાર કહી શકાય, હાલ તમામ જે પોલીસ બંદોબસ્ત સાથે રથ જે છે તે રથ રાયપુર સુધી પ્રયાણ કરી રહ્યો છે. ધાની પોળથી નીકળી અને રાયપુર ચકલા તરફ આ જે રથ છે તે રથ પ્રયાણ કરી રહ્યો છે. જી નાના મોટા અનેક પ્રસાદી માટેના રસોડાઓ આવેલા છે, પરંતુ આજે અમે એક અલગ પ્રકારના રસોડે છે, આ રૂડીમાનું રસોડું તરીકે જાણીતું છે. ને છેલ્લા 100 વર્ષથી પણ વધુ વર્ષથી છે રૂડીમા દ્વારા આ જે રસોડું ચાલુ કરવામાં આવ્યું તે હજી પણ ચાલુ છે. એક વાત છે કે જે રૂડીમાં જ્યારે જગન્નાથની રથયાત્રા અહીં આવતી હતી ત્યારે રૂડીમાએ આ પ્રસાદી છે તે સાધુ સંતોને આપવાનું શરૂ કર્યું હતું. પહેલાંના સમયમાં ફક્ત સાધુ સંતો છે તેઓ જ રથયાત્રામાં જોડાતા હતા અને સાધુ સંતોને પ્રસાદી માટે રૂડીમાં છે તે અહીં રાતે બનાવતા હતા. પાંચમી પેઢી રૂડીમાની ચાલી રહી છે અને તેના દ્વારા હજી પણ આ રસોડું છે તે જીવંત રાખવામાં આવ્યું છે. સાધુ સંતો છે તે અહીં જમવા છે અને વિશેષતા પણ છે કે સાધુ સંતો એટલે કે રથયાત્રા પૂર્ણ થયા બાદ પણ જો કોઈને પ્રસાદી લેવી હોય તો તે અહીં સાધુ સંતો આવી અને પ્રસાદી જમે છે. ખાસ કરીને જોવા જઈએ તો જે રીતે એમના પરિવારજનો છે આ પોળના લોકો છે તેમની સાથે વાત કરીશું. હજી પણ ખાસ કરીને પ્રસાદી છે આપવાનું કાર્ય ચાલુ છે, છેલ્લા 100 વર્ષથી વધુથી પણ આ ચાલુ છે, પાંચમી પેઢી કામ કરે છે. શું કહેશો? અહીંયા રસોડું અત્યારે લગભગ 101 વર્ષથી ચાલે છે. સૌથી જૂનામાં જૂનું રૂડીમાનું રસોડું કહેવાય છે. શું કહેશો? આખી વર્ષોથી આ રસોડું ચાલુ છે, કઈ પ્રમાણે આ રસોડું ચાલુ કર્યું હતું રૂડીમાં અને અત્યારે કઈ પ્રમાણે વ્યવસ્થા છે? રૂડીમાંના જે ભક્તો આવતા હતા, જે સાધુ સંતો આવતા હતા, જ્યારે રથયાત્રા શરૂ થઈ એ પછી જ્યારે જમણવારનું ચાલુ કર્યું ત્યારે જે સાધુ સંતો આવતા હતા એ લોકોને એમને ના જવું પડે અને રૂડીમાંનું નામ એવું હતું, રૂડીમાં બહેન એવા હતા ભગત કે જે એના આશીર્વાદથી કંઈક લોકો સુખી થઈ ગયા, અહીં આવે રૂડીમાં આમ કરે તો એને આમ એમ કહીએ ને કે એના અણજોડી વસ્તુ મળે, એવા રૂડીમાંના આશીર્વાદ આ પૂળમાં છે. એ વડીલો છે એમના ઘરના ફેમિલીના બી અત્યારે એટલા જ પ્રમાણે કામ કરે છે, કોઈ બી સાધુ સંત ભૂખ્યો નહોતો થતો. પછી ધીમે ધીમે દરેક પોળોમાં એ લોકોએ ચાલુ કર્યું, પણ સૌથી પહેલું આપણા પાંચાવાડ સરસપુર જે પોળ છે એ રૂડીમાની પોળ તરીકે ઓળખાતી હતી અને આજે બી એટલો જ પ્રેમ ભાવ છે, આજે બી એટલા જ એમના ઘરના એટલા જ પ્રેમથી આવે છે, એટલા જ પ્રેમથી 5 પેઢીથી આ ચાલે છે એમનું. હજુ રસોડું એટલું સરસ ચાલે છે અને માતાજી ભગવાન કરે ને આ જગન્નાથ ભગવાન આજીવન અમે આવી નવી સેવા કરીએ. આ એમના ઘરવાળા બધા છે, ફેમિલી પરિવારજનો આપણી સાથે છે. બેન, હજી પણ આજ પ્રમાણે પ્રસાદી વિતરણ કરવામાં આવે છે, સાધુ સંતો જમવા આવે છે, શું કહેશો? આ અમારી 5મી પેઢી છે રૂડીમાની, અમારા પૂર્વજો છે રૂડીમાને, અમે 5મી પેઢી છીએ. ત્યાં હમણાંમાં જ અમારું અવિરત રસોડું ચાલુ છે અને આ પોળના બધા સભ્યો અમને એટલો સપોર્ટ કરે છે કે બધું અમારું કામ
પાર પડી જાય છે. સંતો જમીને જાય છે, સાધુ સંતો ખાસ કરીને આ પોળમાં જમવા આવે છે. વિશેષતા એ પણ છે કે પોળના લોકો જાતે જ બનાવે છે, કોઈ રસોઈ રાખવામાં નથી આવતા. શું કહેશો? પોળના લોકો પણ જાતે બનાવે છે. બીજું કે બાપુનગર કે એ બાજુથી લોકો સેવા માટે, પૂરીની સેવા માટે, આપણે તો ઘરમાં પૂરી કરવી હોય તો વાર લાગે, લોકો સેવા માટે આખા લગભગ ફેમિલી સાથે અહીંયા આવીને આખો બપોર અહીંયા સેવા કરે છે. સવારે ગોટ લોટ માટે પૂરીઓ કરે, પછી બુંદી માટે સ્પેશિયલ મહારાજ પોતે વગર પૈસે ફ્રી સેવામાં બુંદી પાડે છે. બીજું કે એ નવાઈની વસ્તુ એવી છે કે પાંચમી પેઢી બી આજે ફેમિલી રથયાત્રા એટલે ભજન, ભોજન અને ભક્તિનો સમન્વય. આપ જે રીતે જોઈ રહ્યા છો આ દ્રશ્યોમાં કે બટાકાનું શાક અને ખીચડીનો અહીં પ્રસાદ બનાવવામાં આવ્યો છે. ભગવાન જગન્નાથને ભાવતા ભોજન યા ધરાવાય છે. આ જ પ્રસાદ ભગવાન પણ પોતે લે છે અને ત્યારબાદ આપવામાં આવે છે ભક્તોને. સરસપુરની અંદર અલગ અલગ પોળોમાં જ્યાં જમણવાર ચાલી રહ્યો છે તેના દ્રશ્યો પણ અમે આપને બતાવીશું. પંગત પાડી જમણવાર ચાલી રહ્યો છે. અહીંયા ભક્તોને ખૂબ જ પ્રેમથી આ સરસપુર વાસીઓ પીરસી રહ્યા છે. સરસપુર એટલે ભગવાનનું મોસાળ અને આ તમામ મોસાળિયાઓને જ્યારે આ લાભ મળે છે ત્યારે તે લાભ લેવાનું ચૂકતા નથી. અને આ આપ જોઈ રહ્યા છો તે પ્રકારે ખૂબ લાંબી લાઈનો લાગે છે, ભક્તો આવે છે અને પ્રસાદ ગ્રહણ કરે છે. કેમેરા પર્સન ગિરીશ સોલંકી સાથે ખ્યાતિ ઠક્કર, ન્યૂઝ 18 ગુજરાતી, સરસપુર. ખેંચી અને નગરચર્યાએ નીકળતા હોય છે. અને હાલના હું દ્રશ્યો બતાવવા માંગીશ કે ભગવાન જગન્નાથ છે તે રાયપુર ખાતે પહોંચી ચુક્યા છે. અને હું માનવ મહેરામણ પણ બતાવવા માંગીશ કે તમામ જે માનવ મહેરામણ છે તે અહીં ઉમટી પડ્યું છે. અને ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા તથા ભાઈ બલરામ સાથે જે રીતે નગરચર્યાએ નીકળ્યા છે ત્યારે નગરચર્યાએ નીકળેલા હું ભગવાનના રથના દર્શન જે તમામ દર્શકો છે તે લોકોને ન્યૂઝ 18 દ્વારા બતાવવા માંગીશ કે ન્યૂઝ 18 દ્વારા જે તમામ જે દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે કે ભગવાન જગન્નાથ હાલ રાયપુર ચકલા ખાતે પહોંચી ચૂક્યા છે. અને માનવ મહેરામણ કહી શકાય કે મોટું ઉમટી પડ્યું છે. ખલાસી ભાઈઓ જે છે તે ખલાસી ભાઈઓ દર વર્ષની જેમ રથ ખેંચતા હોય છે. આપણે ખલાસી ભાઈઓ સાથે વાત કરીશું, કઈ રીતે આપ આ રથ જે છે તે ખેંચતા હોય છે? દોરડા થઈ ગયા છે ને વચ્ચે સ્ટેરિંગ હોય એ બંને ભાઈઓ લગભગ 400-500 માણસો છે મારા ખલાસી ભાઈઓ તે રથ ખેંચે છે. ખલાસી ભાઈઓ છે તે દ્વારા રથ ખેંચવામાં આવી રહ્યા છે. હું રથ ના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવા માંગીશ કે તે તમામ જગન્નાથ નું મંદિર જે છે ત્યાંથી રથ નીકળ્યા અને હવે સરસપુર તરફ પ્રયાણ કરી રહ્યા છે. મોસાળમાં જઈને જે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા તથા ભાઈ બલરામ જે છે તે રથ યાત્રા જે છે તેને લઈને એ કરી રહ્યા છે. હાલ તો જે રાયપુર ચકલા છે ત્યાં જે રથ છે તે રથ પહોંચી ચૂક્યા છે. અને જે માનવ મહેરામણ કહી શકાય, માનવ મહેરામણ મોટું ઉમટી પડ્યું છે. ખાસ કરીને જે કહી શકાય કે ભગવાન જે જગન્નાથ છે તે બહેન સુભદ્રા તથા ભાઈ બલરામની સાથે નગરચર્યાએ નીકળતા હોય છે. પરંતુ જે પ્રકારે આજે અષાઢી બીજ છે, અષાઢી બીજ બહાર નીકળી જાઓ, અષાઢી બીજ છે આજે અને જે ભગવાન તેમના રથ લઈને નીકળતા હોય છે, માનવ મહેરા પણ મોટું ઉમટી પડ્યું છે. ખલાસી ભાઈઓ દ્વારા હાલ જે રથ છે તે રાયપુર ચકલા ખાતે રાખવામાં આવ્યા છે. કહી શકાય કે તમામ ખલાસી ભાઈઓ દ્વારા હાલ રથ રાયપુર ચકલાથી જે કાલુપુર તરફ લઈ જવામાં આવી રહ્યો છે. જી હાથી જે આપ જોઈ રહ્યા છો તે સરસપુર પહોંચ્યા છે અને રથ પહોંચ્યા છે, રાયપુર પહોંચ્યા છે. તો અવિરત પણ જે રાહ જોવાઈ રહી છે, તમામ ભક્તો એ રાહ જોઈ રહ્યા બેઠા છે કે ક્યારે ભગવાનના દર્શન થાય. જે વર્ષમાં એકવાર નગરચર્યા પર નીકળતા હોય છે અને જ્યારે બલભદ્ર સુભદ્રાજી અને જગન્નાથની સવારી નીકળી હોય અને દર્શનાર્થે લોકોની ભીડ ઉમટી હોય ત્યારે આ દ્રશ્ય એ અલૌકિક બની જાય છે. તો અનેક એવા લોકો છે કે જે શ્રમજીવી છે, આજના દિવસે જાણવા મળ્યું કે એ પછી રોજે રોજનું કમાઈને ખાનારા હોય તેમણે
સમગ્ર વર્ષ દરમિયાન પોતાની એક એક પાઈને તેમણે બચાવીને રાખી અને એ સેવા કાર્ય માટે કે આજના દિવસે તેઓ સેવા કરશે, પાણી આપશે, શરબત આપશે, તો કોઈને કોઈ તેમનો જે ભાવ પ્રગટ કરવાનો તેમણે જે પ્રયત્ન કર્યો તે જ દર્શાવે છે કે તેમની ભગવાન પ્રત્યેની જે અતૂટ શ્રદ્ધા જે છે તે નીખરીને બહાર આવે છે. હવે અભિનેત પણ કહી રહ્યા છે કે જે શ્રદ્ધાનો જે સૂરજ ઉગ્યો જ છે અને શા માટે રથયાત્રાનું આટલું વિશેષ મહત્વ જ છે, શા માટે એ રથયાત્રામાં એ જગન્નાથની જ રથયાત્રા નીકળે છે, અન્ય કોઈ ભગવાનની રથયાત્રા શું આટલી વિશાળ માત્રામાં નીકળે છે ખરી, તે વિશેની જાણકારી મેળવીશું એક બ્રેકમાં. આપ જોઈ રહ્યા છો જે અવિરત યાત્રા રથયાત્રા, અમદાવાદની રથયાત્રા તો આપણે જોઈ, પરંતુ ગુજરાતના અનેક એવા સ્થળ છે કે જ્યાં પણ રથયાત્રા નીકળી, પછી ભાવનગર હોય કે પછી આણંદ હોય કે ડાકોર હોય, તમામ જગ્યા પર તે રથયાત્રા જોવા મળી રહી છે. વડોદરામાં પણ રથયાત્રા નીકળી, તરુણા અવસરને વધારવા માટે જે માનવ મહેરામણ ઉમટી પડતું હોય છે. અમદાવાદની જે રથયાત્રા છે તે એટલી વિશાળ છે, એટલી મોટી યાત્રા છે, લગભગ 22 કિલોમીટર લાંબી આ રથયાત્રામાં દેશ વિદેશથી ભક્તો આવી ચડતા હોય છે. અને આ વખતે જે અવિસ્મરણીય ઐતિહાસિક જે ઘટના બની તે એ છે કે ત્રણેય ભગવાનને એ હીરા જડિત અને સોનાનો મુગટ જે અર્પણ કરવામાં આવ્યો અને એક વિદેશમાં વસતા જે એવા ભક્તે લગભગ 9.5 કિલોનો સોનાનો મુગટ અર્પણ કર્યો. તેમણે વર્ષોથી ઈચ્છા પ્રગટ કરી હતી કે તેઓ દિવસ જગન્નાથ મંદિરમાં ત્રણેય ભગવાનને તેઓ સોનાનો મુગટ અર્પણ કરશે અને સોનાવેશ દરમિયાન આ ઐતિહાસિક ઘટના બની. આપણે ભાવિનલાલજી મહારાજ વિશે પાસેથી એ જાણવું છે કે આખરે જે પ્રસાદ જે આપવામાં આવતો હોય છે, જાંબુ કાકડી અને મગનો, તેની પાછળનું મુખ્ય કારણ શું? કારણ કે આયુર્વેદિકની દ્રષ્ટિએ પણ એવું કહેવાતું હોય છે કે પ્રસાદ જે છે તે પ્રકારનો હોય છે કે જેથી કોઈ વ્યક્તિ એ તેનું આરોગ્ય બગડે નહીં, તેને તાકાત રહે, જે પગપાળા ચાલતા હોય છે. તેમની પાસેથી આ માહિતી મેળવીશું, પરંતુ અમારા સંવાદદાતા જોડાયા છે, સંજય જોડાયા છે કાલુપુરથી કે જ્યાંથી ટ્રક પસાર થઈ રહ્યા છે અને વિવિધ ઝાંખીઓ જોવા મળી રહી છે. સંજય, શું માહોલ છે ત્યાંનો અને જે રીતે ધીમે ધીમે રથયાત્રા આગળ નીકળી રહી છે, લોકોમાં આ ઉત્સાહનું પ્રમાણ કેટલું વધી રહ્યું છે? જે ઘડીનો ભક્તો આખું વર્ષ જે રાહ જોતા હોય છે તે ઘડી આવવાની છે. કાલુપુર સર્કલ ખાતે હું છું, આપ જોઈ શકો છો આ જે દ્રશ્યો છે. અહીં લોકો જે છે વહેલી સવારથી અહીં આવી પહોંચ્યા છે અને અહીં જગન્નાથ ક્યારે અહીં આવે તેમને દર્શનનો લાહો આપે તે ઘડીની રાહ જોઈ રહ્યા છે. અહીં લગભગ હાથી બાદ જે છે 70 જેટલી ટ્રકો અહીંથી પસાર થઈ ચૂકી છે. રથ જે છે રાયપુરમાં પ્રવેશી ચૂક્યા છે ત્યારે લગભગ 1 કલાકના સુમારે અહીંયા આવી પહોંચશે. કાલુપુર સર્કલ ખાતે ચિક્કાર જનમેદની જોવા મળી રહી છે જે ભગવાનના દર્શન માટે આતુર છે. દર વર્ષે અહીં જ્યારે ભગવાન આવતા હોય છે, તેમના દ્વારે આવતા હોય છે, ત્યારે આજે જનતા છે ભગવાનના દર્શન માટે વહેલી સવારથી અહીં આવી જાય છે અને જે દ્રશ્યો છે તે આ વાતને સ્પષ્ટ કરી રહ્યા છે. ખૂણે ખૂણે જે છે પબ્લિકથી ભરાઈ ગયા છે અને ભગવાનની રાહ જોવાઈ રહી છે. ભગવાન જગન્નાથ 141મી ભવ્ય અતિ ભવ્ય રથયાત્રા જ્યારે શરૂઆત થઈ ચૂકી છે ત્યારે તેઓ અહીં ક્યારે આવે છે, ભક્તોને ક્યારે દર્શન આપે છે તેની રાહ જોવાઈ રહી છે. અને હાલ જે છે કાલુપુર સર્કલ ખાતે ચિક્કાર જનમેદની જોવા મળી રહી છે. જી, તો લોકોને જે પ્રસાદ પણ જે આપવામાં આવતો હોય છે તે પ્રસાદનું મહાત્મ્ય શું છે? સંજય, ખાસ કરીને દ્રશ્યોની સાથે આપણે બતાવવા માંગીશ જે દ્રશ્યો છે આ તમામ જે ટ્રકો છે આજે એની અંતર્ગત જે છે અનેક પ્રસાદ જે છે જેની અંદર મગ છે, જાંબુ છે, દાડમ છે અને વિવિધ પ્રકારની અલગ અલગ પ્રસાદોની સાથે બિસ્કિટ
ઠંડા પીણા અને ચોકલેટ જેવા અનેક જે છે ખાણીપીણીની વસ્તુઓ પણ આની અંદર લાવવામાં આવતી હોય છે. કેટલી પણ પ્રજા છે તેમને પણ જે છે મંદિરમાંથી લવાયેલો પ્રસાદ પણ અહીં વિતરણ કરવામાં આવતો હોય છે. ખાસ કરીને મગ અને દાડમ તથા જાંબુનો પ્રસાદની ખૂબ જ મહિમા છે. અહીં જે લોકો છે આ પ્રસાદ લેવા માટે પણ વિશેષ કરીને અહીં આવતા હોય છે. દર્શનનો લાવો તે ખૂબ જ તેમના માટે આખા વર્ષની એક તપસ્યા હોય છે કે આજે ભગવાન તેમને દર્શન આપશે ને એટલે તેઓ આવતા હોય છે અને ભગવાનનો પ્રસાદ ખાઈને તેઓ જે છે આત્મવિભોર થઈ જતા હોય છે. ત્યારે જે પ્રસાદ છે તેનો પણ એક ખૂબ જ વિશેષ મહિમા છે અને દરેક ટ્રકની અંદર જે દ્રશ્ય આપ જોઈ રહ્યા છો આ જે પ્રસાદ છે તે લેવા માટે લોકો જે છે પડાપડી કરતા નજરે પડે છે. કારણ કે આ પ્રસાદ લેવો તે પણ જે છે એક મોટો મહિમા છે અને તે પ્રસાદ લેવા માટે પણ તેઓ અહીં આતુર જોવા મળી રહ્યા છે. રથ જ્યારે રાયપુરથી અંદર પ્રવેશી ચૂક્યા છે, લગભગ એક કલાકના સુમારે અહીં કાલુપુર સર્કલ ખાતે આવી પહોંચશે અને હાલ જે છે મોટી સંખ્યામાં જે છે અહીં લોકો આવી પહોંચ્યા છે, ભક્તો આવી પહોંચ્યા છે. ભગવાન તેમના નાથ અહીંયા ક્યારે આવે છે તેની રાહ જોવાઈ રહી છે અને હાલ જે છે અહીં ભગવાનની આવવાની વિશેષ આતુરતા લોકોમાં જોવા મળી રહી છે. પ્રસાદ અને તેની સાથે બટાકાનું શાક બનાવવામાં આવ્યું છે, પૂરી બનાવવામાં આવી છે. 200 જેટલા ઘર છે આ શેરીમાં અને તમામ લોકો આ ઘર સાથે યુવક મંડળ જે છે લુહાર શેરીનું તે ખાસ કરીને આ તમામ વ્યવસ્થા કરે છે. તમને પૂછવા માંગીશ કે કેટલા લોકોએ તૈયારી કરી છે, કેટલી તૈયારી કરી છે અને કેવા પ્રકારની તૈયારી છે જ્યારે ભગવાન આવશે તે માટે? તૈયારીમાં તો એવું છે, અમારે લગભગ 200-250 માણસનું અમારું ગ્રુપ છે. બહારના પુલના મહેમાનો આવતા હોય એ સૌરે લગભગ અમે 15 દિવસ અગાઉથી અમે આપણે તૈયારી અમારી ચાલતી હોય છે. પહેલાં ડોનેશન બધું ભેગું કરીએ, સીધું સામાન બધું, અને રથયાત્રાના 3 દિવસ અગાઉ 3 દિવસ અમારું રસોડું ચાલે. પહેલા દિવસે લગભગ 1500 કિલો મોહનથાળ અમારે બને, બીજે 2 દિવસ પૂરીઓ બને અને પછી રાત્રે 3-3.5 ના ટાઈમમાં અમે આ શાક બનાવીએ છીએ. જ્યારે તમે રસોડું તૈયાર કરતા હોય આટલી મોટી માત્રામાં અને તમામ ભક્તોને જમાડવાના હોય ત્યારે કેટલા દિવસથી તમે રજા પર હોય છો? કારણ કે ઘરના 200 ઘરમાં જે કામ અર્થે જે કામ કરતા હોય તે પણ રજા પર હોય છે અને કેવી રીતે તમે તૈયારીમાં જોડાઈ જાઓ છો? તો અમારું પરંપરા લગભગ 41 વર્ષથી અમારું રસોડું ચાલે છે. સૌને ખબર છે કે ટાઈમ આવી ગયો રસોડાનો, જેમ દિવાળીનો પ્રસંગ હોય કેવો ઉજાસ હોય એ બસ એવી રીતે તૈયારી અમારી હોય છે પૂરેપૂરી. 41 વર્ષથી લુહારની શેરીમાં ખાસ કરીને રસોડું બને છે ભક્તો માટે. 141મી રથયાત્રા છે અને લુહારની શેરીને પણ 41 વર્ષ છે કે જે 41 વર્ષથી સતત ભગવાનના ભક્તો માટે રસોઈ બનાવીને અલગ જ પ્રકારની પોતાની ભક્તિ અદા કરે છે.